મિત્રો લઈએ વિકલનનો સરસ મજાનો પછીનો વિકલન ચેપ્ટરનો જી મેનનો પૂછાયેલો ક્વેશ્ચન રકમ તમારી સમક્ષ છે કે શું જી મેન 2014 જો જી એ એફ નું પ્રતિવિધેય હોય આ કન્સેપ્ટ તમારે સંબંધને વિધેય પ્રથી આવે કે એફ અને જી એકબીજાના પ્રતિવિધેય હોય તો એફ અને જી એકબીજાના પ્રતિવિધેયો હોય તો તમે એવું લખી શકો કે એફ ઓ જી બરાબર એક્સ એટલે કે ફોગ બરાબર એફ ઓ જી એક્સ બરાબર એક્સ તમે લખી શકો આ ખાસ યાદ રાખવાલાયક એક વસ્તુ છે બીજું શું કીધું છે તો કે એફ ડેશ એક્સ ની કિંમત આપી છે એ તો અંતમાં મૂકશું અત્યારે તમારી પાસે જુઓ તો કંઈક આવી રીતે છે કે પહેલા જ વિધાન ઉપરથી એફ ઓફ જી એક્સ બરાબર એક્સ છે ચાલો આ છે તમારો ક્વેશ્ચન તમારે શું મેળવવાનું છે એ પહેલાં જોઈ લઈએ તો તમારે જી ડેશ એક્સ મેળવવાનું થઈ રહ્યું છે અહીંયા લખ્યું જી ડેશ એક્સ મેળવો એટલે કે આનું વિકલન તો બે બાજુ વિકલન લેવું જ પડે તો આનું વિકલન લેતા ચાલો લઈએ વિકલન તો એફ બે બાજુ પહેલાં તો ડી બાય ડી એક્સ લખવું પડે કાઉસમાં એફ અને કોઈકને ધારવો પડે બરાબર સામેની બાજુ ડી બાય ડી એક્સ અને એક્સ જ છે અહીંયા કોને ધારવો પડે એને આપણે કંઈક લખી નાખીએ જી એક્સને તમારે ધારવો પડશે બરાબર છે ઓકે આવી જાઓ પાછા હતા ત્યાં જ એફ અને એક્સ ધારો એટલે એફનું વિકલન થાય એફ ડેશ અને ધારેલી વસ્તુ અને એનું પાછું અલગથી લખવું પડે ચાલો લખી નાખીએ અને બરાબર એક્સનું વિકલન તો વન થાય ઓકે સાથી મિત્રો શું કોનું વિકલન તમે ધારીને કરો છો સાંકળના નિયમથી તો અહીંયા જી એક્સ અને અહીંયા પણ તમારે જી એક્સ જ આવશે તો આ શું થયું તો આ થયું એફ ડેશ ઓફ જી એક્સ બરાબર આને શું કહેવાય તો કે આને જી ડેશ એક્સ કહેવાય એ પણ બરાબર અને સામેની બાજુ વન છે તો આ તમારો આન્સર શું આપે તમારો આન્સર આપે જી ડેશ એક્સ બરાબર જે તમારે મેળવવાનું છે એકના છેદમાં એફ ડેશ ઓફ જી એક્સ એફ ડેશ ઓફ જી એક્સ બરાબર છે ઓકે હવે જો તમારી પાસે એફ ડેશ એક્સ બરાબર હોય કે કંઈક આવી રીતે શું છે તમારી પાસે એફ ડેશ એક્સ 1/1 + x^5 તો એફ ડેશ 2 લખવો હોય તો શું લખો મિત્રો તો કે 1/2 ની 5 ઘાત આવી રીતે લખાય ને એફ ડેશ 3 હોય તો તમે શું લખો તો એફ ડેશ 3 લખાય 1/3 ની 5 ઘાત ઓકે તો આવી રીતે મને કહો તો એફ ડેશ જી એક્સ હોય તો શું લખાય તો એફ ડેશ જી એક્સ લખાય 1/gx ની 5 ઘાત ચાલો ક્લિયર થઈ ગયું આ 1+ તો અહીંયા તો એ જ છે એફ ડેશ જી એક્સ લખી જ નાખો ભાઈ લખી જ નાખો ફટાફટ લખો તો આન્સર આવે જી ડેશ એક્સ બરાબર એકના છેદમાં એફ ડેશ જી એક્સની કિંમત આ રહી એકના છેદમાં 1+ જી એક્સની 5 ઘાત ચાલો છેદનો છેદ અંશમાં જશે તો અંશમાં જાય એટલે આ જ વસ્તુ અંશમાં આવી જશે લખો અંશમાં તો અંશમાં થાય 1+g(x)ની 5 ઘાત 1+g(x)ની 5 ઘાત છે એ આ ક્વેશ્ચનનો ફાઇનલી આન્સર રહેશે પહેલું નહીં બીજું નહીં ત્રીજું નહીં અને છેલ્લો 1+gx ની 5 ઘાત તમારા ક્વેશ્ચન વિકલનના 2014ના ક્વેશ્ચનનો સરસ મજાનો આન્સર રહેશે છે બહુ સરળ પરંતુ સંબંધ અને વિધેય અને વિકલનના બંને કન્સેપ્ટને આવરીને તમારો આ ક્વેશ્ચન છે બરાબર છે